પ્રાણાયામ માટે અથવા તો ધ્યાન માટે કેવી રીતે બેસવું, બેસવા માટે પેટ બધા સાંધાઓને થોડા રિલેક્સ કરીએ. પહેલો ડાબો પગને વાળો, ડાબા પગને વાળો અને પગને નીચેનું ઉપર મૂકો અને ધીમે ધીમે ડાબા પગને ગોળ ગોળ ફેરવો. અસ્થિ પકડીને પણ ફેરવી શકાય. એક દિશામાં ફેરવો, પછી બીજી દિશામાં ફેરવો, પછી રિલેક્સ થાઓ. હવે પગને સાથળ ઉપર લાવો અને ઢીંચણને બાઉન્સ કરો ઉપર નીચે. ધીમે ધીમે બાઉન્સ કરો અને બાઉન્સ કરવામાં જે બધું ખેંચાય એ જોવો. થોડી ઉપર નીચે બાઉન્સ કરવાનું, ઝડપથી કરવાનું, ઝડપથી. એટલે જે પગનો જે ઢીંચણ છે ત્યાં પણ ખેંચાય, મસલ્સ પણ ખેંચાય અને ફૂટના આગળનો જોઈન્ટ, એન્કલનો જોઈન્ટ પણ ખેંચાય. બરાબર. હવે પગને સીધો કરો. એ જ રીતે જમણા પગને વાળ્યો અને પગને રોટેટ કરો, પકડીને, હાથથી પકડીને, આંગળા પકડીને જમણો હાથ ઢીંચણ ઉપર રાખો. તો આ રીતે અહીંયા ગોળ ગોળ ફેરવો. હવે બંને દિશામાં કરો અને પછી રિલેક્સ થાઓ. ઓકે, બસ. હવે પગને સાથળ ઉપર લાવો, સાથળ ઉપર, અને બાઉન્સ કરો હજુ એડી સુધી. હા, બસ. હવે બાઉન્સ કરો, ઝડપથી બાઉન્સ કરવાનું, જેથી એન્કલ ઉપર ને બધા સ્નાયુ ખેંચાય. પગને અંદર કરો, અંદરની બાજુએ, અંદરની બાજુ એટલે બધે જ ખેંચાય. બરાબર. ઓકે, થોડી વાર કરો, 5-10 વાર ફટાફટ કરો. હા, બહુ ધીમે નહીં, જેથી રિલેક્સ થાય. ઓકે, હવે રિલેક્સ થાઓ. હવે બંને પગોને, પગને વાળો, બંને એડીઓ સામે આવે, સામસામે આવે, બંને એડીઓ એકબીજા સામે આવે. ઓકે, અને ઢીંચણ ઉપર વજન દઈને બટરફ્લાય મૂવમેન્ટ કરો. ને જરૂર પડે તો હાથથી પણ દબાવો, નીઝને દબાવી શકાય, હાથથી પણ નીઝને દબાવી શકાય. આ બધે બધું બધા જોઈન્ટ ઢીલા થઈ જાય. હવે સાદામાં સાદી બેસવાની પદ્ધતિ છે સુખાસન. સાદી પલાઠી વાળો એ સુખાસન કહેવાય. ઓકે, આ રીતે પણ કરી શકાય. ઓકે, આ રીતે બેસવાનું, સ્પાઇનને સીધી રાખવાની, જેથી પ્રાણનો કરંટ મૂળધારાથી સહસ્રાર ચક્ર સુધી બરાબર ફ્લો થઈ શકે. ઉપરાંત શરીર એકદમ ટ્રાયંગલ પોઝિશનમાં છે, જેથી પિરામિડની પોઝિશનમાં આ પોઝિશન એટલી બધી બેલેન્સમાં છે જેથી એનર્જી ફ્લો થાય, મન એલર્ટ રહે. અને પછી આ પોઝિશનમાં ધ્યાન કરી શકાય. વધારે એડવાન્સ લોકો હોય એ લોકો લોટસ પોઝિશન કરી શકે, પણ સામાન્ય માટે, સામાન્ય માણસ માટે આ સીધું સાદું પોશ્ચર છે એ ચાલી શકે. ખાસ અગત્યની વસ્તુ છે કે બેક સ્ટ્રેટ હોવો જોઈએ અને સ્પાઇન સીધી હોવી જોઈએ, શોલ્ડર સીધા હોવો જોઈએ, પણ રિલેક્સ રહેવા જોઈએ. હાથને નીઝ ઉપર રાખી શકાય, હાથને ખુલ્લા રાખો અને અંગૂઠા અને આંગળીને ભેગી કરો અને બીજા ત્રણ આગળ છૂટી રાખો. આ મુદ્રા છે, ધ્યાન મુદ્રા છે. બરાબર. અથવા તો હાથને લેપની અંદર મૂકો, હાથ ઉપર હાથ, એ પણ ચાલી શકે. આ થઈ સામાન્ય ધ્યાનની પોઝિશન. ઓકે, બસ.